સંસારમાં જેટલા પણ ધાર્મિક મત મતાંતર છે એ સૌની પાછળ કોઈક મહાપુરુષના અનુયાયીઓનો સંગઠિત સમાજ છે. મહાપુરુષનું એકાંત ભજન સ્થળ જ કાલાંતરે તીર્થ, આશ્રમ, મઠ અથવા તો મંદિર બને છે. તે મહાપુરુષોના નામે આજીવિકા રળવાથી માંડી વિલાસિતા સુધીના સાધનો એકઠા થઈ જાય છે. મહાપુરુષના અવસાન બાદ ગાદીઓ સ્થપાય છે. ગાદીઓથી કોઈ મહાપુરુષ બનતા નથી, તેથી ધર્મ હંમેશા પ્રત્યક્ષદર્શી મહાપુરુષોનું જ ક્ષેત્ર છે. ભગવદ્ ગીતા આવા જ એક નિર્વિવાદ મહાપુરુષ યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણની વાણી છે, જેના ચિરંતન સત્યો તમારી સમક્ષ યથાર્થ ગીતાની આ કેસેટો રજૂ કરે છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11મો. આગળના અધ્યાયમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે પોતાની મુખ્ય વિભૂતિઓનું સંક્ષેપમાં વિવરણ કર્યું, પરંતુ અર્જુનને લાગ્યું કે એણે વિસ્તારથી સાંભળી લીધું છે. એણે કહ્યું કે આપની વાણી સાંભળીને મારો તમામ મોહ નાશ પામ્યો છે, અજ્ઞાન દૂર થયું છે. આપે જે કહ્યું એનું પ્રત્યક્ષ દર્શન કરવા માંગુ છું. સાંભળવું અને જોવું એમાં પૂર્વ પશ્ચિમ જેટલું અંતર છે. ચાલીને જોવા પર વસ્તુ સ્થિતિ કંઈક જુદી જ હોય છે. અર્જુને એ રૂપ જોયું અને અર્જુન કાંપવા લાગ્યો, ક્ષમા માંગવા લાગ્યો. શું જ્ઞાની ભયભીત થાય ખરો? એને કોઈ જિજ્ઞાસા બાકી રહે છે ખરી? નહીં, બૌદ્ધિક સ્તરની જાણકારી હંમેશા અસ્પષ્ટ રહે છે. હા, તેનાથી યથાર્થ જાણકારી માટે પ્રેરણા અવશ્ય મળે છે. આથી અર્જુને નિવેદન કર્યું. અર્જુન ઉવાચ. મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મ સંગીતં યત્વયોક્તં વચસ્તેન મોહોયં વિગતો મમ. ભગવાન, મારા પર અનુગ્રહ કરવા માટે આપે ગુપ્ત અધ્યાત્મ રહસ્યમાં પ્રવેશ કરાવનાર ઉપદેશ મને આપ્યો. આનાથી મારું આ અજ્ઞાન દૂર થયું છે. હું જ્ઞાની થઈ ગયો છું. ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ મહાત્મ્યમપિ ચાવ્યયમ્. હે કમલ જેવા નેત્રો વાળા, મેં આપની પાસેથી પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલય વિશે વિસ્તારથી સાંભળ્યું છે અને આપનો અવિનાશી પ્રભાવ પણ સાંભળ્યો છે. એવમેતદ્યથાર્થત્વમ આત્માનં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ. હે પરમેશ્વર, આપ પોતાને જે કહો છો તે પ્રમાણે જ છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ મેં કેવળ એના વિશે સાંભળ્યું છે. હે પુરુષોત્તમ, એ ઐશ્વર્ય યુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું. મન્યસે યદિ તચ્છક્યં મયા દ્રષ્ટુમિતિ પ્રભો
યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમવ્યયમ્. હે પ્રભો, હું એ રૂપના દર્શન કરી શકું એ શક્ય હોવાનું આપ માનતા હો તો હે યોગેશ્વર, આપ આપના અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. આના ઉપર યોગેશ્વરે કોઈ પ્રતિવાદ ન કર્યો, કેમ કે અગાઉ પણ અનેક સ્થાનો પર તે કહેતા રહ્યા છે કે તું મારો અનન્ય ભક્ત છે અને મારો પ્રિય મિત્ર છે. આથી ઘણી પ્રસન્નતાપૂર્વક ભગવાને પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. શ્રી ભગવાન ઉવાચ. પશ્યમે પાર્થ રૂપાણિ શતશોથ સહસ્રશઃ નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતિનિ ચ. હે પાર્થ, મારા સેંકડો તથા હજારો વિવિધ પ્રકારના અનેક વર્ણ તથા આકૃતિ વાળા દિવ્ય સ્વરૂપો તું જો. પશ્યાદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનો મરુતસ્તથા બહુન્યદૃષ્ટ પૂર્વાણિ પશ્યાશ્ચર્યાણિ ભારત. હે ભારત, અદિતિના 12 પુત્રો, 8 વસુ, 11 રુદ્ર, બંને અશ્વિની કુમાર અને 49 મરુત ગણોને જો. તેમજ પહેલા તે કદી ન જોયા હોય એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો. ઇહૈકસ્થમ જગત કૃત્સ્નમ પશ્યાદ્ય સચરાચરમ મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યદ દ્રષ્ટુમિચ્છસિ. અર્જુન, હવે મારા આ શરીરમાં એક જ સ્થાન પર સ્થિત ચરાચર સહિત સંપૂર્ણ જગતને જો તથા અન્ય જે કાંઈ જોવા ઈચ્છતો હોય એ જો. આ રીતે ભગવાન 3 શ્લોક સુધી સતત અનેક રૂપો બતાવતા ગયા, પરંતુ અર્જુનને કશું નજરે ન પડ્યું. એ તો આંખ ચોળતો જ રહ્યો. આમ પોતાનું દર્શન કરાવતા કરાવતા ભગવાન અચાનક અટકે છે અને કહે છે, ન તુ માં શક્યસે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા દિવ્યં દદામિ તે ચક્ષુઃ પશ્યમે યોગમૈશ્વરમ. અર્જુન, તું તારી આંખોથી અર્થાત બૌદ્ધિક દ્રષ્ટિથી મને જોઈ શકવા સમર્થ નથી, આથી હું તને દિવ્ય અર્થાત અલૌકિક દ્રષ્ટિ આપું છું, જે દ્વારા તું મારા પ્રભાવ અને યોગ શક્તિને જોઈ શકીશ. આમ શ્રીકૃષ્ણના અનુગ્રહથી અર્જુનને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને એણે જોયું. એ જ રીતે યોગેશ્વર વ્યાસની કૃપાથી એ જ દ્રષ્ટિ સંજયને પણ મળી હતી. જે કાંઈ અર્જુને જોયું એ બધું જ સંજયે પણ જોયું અને એના પ્રભાવથી સ્વયંને કલ્યાણનો સહભાગી બનાવ્યો. એ તો સ્પષ્ટ છે જ કે શ્રીકૃષ્ણ એક યોગી છે. સંજય ઉવાચ. દર્શયામાસ પાર્થાય
પરમં રૂપમૈશ્વરમ. સંજય બોલ્યો, હે રાજન, મહાયોગેશ્વર હરિએ આ રીતે કહીને પછી પાર્થને પોતાનું પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ બતાવ્યું. જે સ્વયં યોગી છે અને બીજાને પણ યોગ પ્રદાન કરવાની જે રમક ક્ષમતા છે, જે યોગનો સ્વામી છે તેને યોગેશ્વર કહે છે. આ રીતે સર્વસ્વનું હરણ કરનાર હરિ છે. જો માત્ર દુઃખોનું જ હરણ કરે અને સુખ ન આપે તો દુઃખ ફરી આવશે. સર્વ પાપોના નાશની સાથે સર્વસ્વનું હરણ કરીને પોતાનું સ્વરૂપ આપવા જે સમર્થ છે તે હરિ છે. ભગવાને પાર્થને પોતાનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું. પોતે સામે તો ઉભા જ હતા. અનેક વક્ત્ર નયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ. અનેક મુખ અને નેત્રો વાળા, અનેક અદ્ભુત દર્શન વાળા, અનેક દિવ્ય આભૂષણોથી યુક્ત અને અનેક દિવ્ય શસ્ત્રોને હાથમાં ધારણ કરેલા તથા દિવ્યમાલ્યાંબરધરમ દિવ્ય ગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતોમુખમ. દિવ્યમાળા તથા વસ્ત્રો ધારણ કરેલા, દિવ્ય ગંધ તથા લેપ ધરાવતા, તમામ પ્રકારના આશ્ચર્યયુક્ત અસીમ વિરાટ સ્વરૂપ પરમદેવનો અર્જુને દિવ્ય દ્રષ્ટિથી સાક્ષાત્કાર કર્યો. દિવિ સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપદુત્થિતા યદિ ભા સદૃશી સાસ્યા ભાસસ્તસ્ય મહાત્મનઃ. અગાઉ જેમ દર્શાવ્યું છે એ પ્રમાણે અજ્ઞાન રૂપી ધૃતરાષ્ટ્ર, સંયમ રૂપી સંજય, એ પ્રમાણે સંજયે કહ્યું, હે રાજન, આકાશમાં એક સાથે હજારો સૂર્યોના ઉગવાથી જેટલો પ્રકાશ થાય તે પણ વિશ્વરૂપ મહાત્માના પ્રકાશની સમાન ભાગ્યે જ હશે. અહીં શ્રીકૃષ્ણ મહાત્મા છે, યોગેશ્વર છે. તત્રૈકસ્થં જગત કૃત્સ્નં પ્રવિભક્તમનેકધા અપશ્યદ દેવ દેવસ્ય શરીરે પાંડવસ્તદા. પાંડુપુત્ર અર્જુને પુણ્ય એટલે પાંડુ, પુણ્ય અનુરાગને જન્મ આપે છે, અનુરાગ એટલે અર્જુન. પાંડુપુત્ર અર્જુને એ સમયે અનેક રીતે વિભક્ત સંપૂર્ણ જગતને એ પરમદેવના શરીરમાં એક જ જગ્યાએ સ્થિત થયેલું જોયું. તત સવિસ્મયાવિષ્ટો હૃષ્ટ રોમાધનંજયઃ પ્રણમ્ય શિરસા દેવં કૃતાંજલિરભાષત. આ પછી આશ્ચર્યચકિત હર્ષથી રોમાંચિત એ અર્જુને પરમાત્મા દેવને માથું નમાવી પ્રણામ કરી, પહેલા પણ પ્રણામ કરતો હતો પરંતુ હવે પ્રભાવ જોઈને સાદર પ્રણામ કરે છે.
માથું નમાવી પ્રણામ કરી હાથ જોડીને અર્જુન બોલ્યો. અહીં અર્જુને અંતઃકરણથી નમન કર્યું અને કહ્યું, અર્જુન ઉવાચ, પશ્યામિ દેવાંસ્તવ દેવદેહે સર્વાંસ્તથા ભૂત વિશેષ સંઘાં બ્રહ્માણમીશં કમલાસનસ્થં ઋષિંશ સર્વાનુરગાંશ દિવ્યાં. હે દેવ, આપના શરીરમાં હું તમામ દેવો તથા અનેક પ્રાણી સમુદાયોને, કમલાસન પર વિરાજમાન બ્રહ્માજીને, મહાદેવજીને, તમામ ઋષિઓ તથા દિવ્ય સર્પોને જોઉં છું. આ પ્રત્યક્ષ દર્શન હતું, કોરી કલ્પના ન હતી. પરંતુ આવું દર્શન શક્ય ત્યારે બને જ્યારે યોગેશ્વર, પૂર્ણત્વ પ્રાપ્ત મહાપુરુષ હૃદયપૂર્વક દ્રષ્ટિ આપે અને આ દ્રષ્ટિ સાધનાથી મળી શકે. અનેક બાહુદર વક્ર નેત્રમ પશ્યામિ ત્વાં સર્વતોનંત રૂપમ નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. વિશ્વસ્વામી, હું આપને અનેક હાથ, પેટ, મુખ અને નેત્રોથી યુક્ત તથા બધી બાજુએ અનંત રૂપો વાળા જોઉં છું. હે વિશ્વરૂપ, હું આપના આદિ, મધ્ય કે અંતને જોતો નથી. અર્થાત આપના આદિ, મધ્ય અને અંતનો નિર્ણય કરી શકતો નથી. કિરીટિનમ ગદિનમ ચક્રિણમ ચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ પશ્યામિ ત્વાં દુર્નિરીક્ષમ સમંતાત દીપ્તાનલાર્કદ્યુતિમ પ્રમેયમ. હું આપને મુકુટધારી, ગદાધારી, ચક્રધારી, તેજના પુંજ, બધી બાજુથી ચઢહળતા જોઈ ન શકાય એવા અમાપ અને પ્રગટાવેલા અગ્નિ અને સૂર્ય જેવા બધી જ દિશાઓમાં પ્રકાશતા જોઉં છું. આ રીતે સંપૂર્ણ ઇન્દ્રિયોથી પૂર્ણતયા સમર્પિત થઈને શ્રી કૃષ્ણને આ રૂપમાં જોઈને અર્જુન એમની સ્તુતિ કરવા લાગ્યો. ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમૌ વ્યયઃ શાશ્વત ધર્મ ગોપ્તા સનાતનસ્ત્વમ પુરુષો મતો મે. ભગવાન, હું માનું છું કે તમે જ જાણવા યોગ્ય પરમ અક્ષર બ્રહ્મ છો. તમે જ આ વિશ્વના સૌથી મોટા આધાર છો. તમે જ શાશ્વત ધર્મના અવિનાશી રક્ષક છો અને તમે જ સનાતન પુરુષ છો. આત્માનું સ્વરૂપ શું છે? તે શાશ્વત, સનાતન, અવ્યક્ત રૂપ, અવિનાશી છે. અહીં શ્રી કૃષ્ણનું શું સ્વરૂપ છે? એ જ શાશ્વત, સનાતન, અવ્યક્ત અને અવિનાશી. અર્થાત પ્રાપ્તિ બાદ મહાપુરુષ પણ એ જ આત્મભાવમાં સ્થિત રહે છે. આથી તો ભગવાન અને આત્મા એક જ લક્ષણવાળા છે. અનાદિ મધ્યાંતમનંત વીર્યમ અનંત બાહું શશી સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વાં
दीप्तहुताशवक्त्रम् स्वतेजसा विश्वमिदं तपन्तम्। हे परमात्मा, हूँ तमने आदि मध्य अने अंत विनाना अनंत शक्ति वाला अनंत बाहु वाला अगाऊ हजारों हता हवे अनंत थई गया अनंत बाहु वाला सूर्य चंद्र रूपी आंखों वाला प्रज्वलित अग्नि जीवा मुख वाला अने पोताना तेजथी जगत ने तपावी रहेला जोऊं छूं। सूर्य चंद्र रूपी आंखों वाला एटले के सूर्य समान प्रकाश आपनार अने चंद्रमानी जेम शीतलता आपनार गुणों भगवान मां छे। चंद्र अने सूर्य तो मात्र प्रतीक छे। द्यावा पृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वा दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन्। हे महात्मन, आकाश अने पृथ्वी वच्चेना संपूर्ण अवकाश ने तथा तमाम दिशाओं ने तमे एकलाए ज भरी दीधा छे। तमारा आ भयंकर अलौकिक रूप ने जोईने त्रणेय लोक अकड़ाई उठ्या छे। अमीहि त्वां सुरसंघा विशन्ति केचिद् भीता प्राञ्जलयो गृणन्ति स्वस्तीत्युक्त्वा महर्षि सिद्धसंघा स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः। वडिया देव समूह તમારામાં પ્રવેશ કરે છે। ભયભીત થયેલા કેટલાક લોકો હાથ જોડીને તમારું સ્તવન કરે છે। મહર્ષિઓ અને સિદ્ધોના સંઘો સૌનું કલ્યાણ હો એવા સ્વસ્તિ વચન બોલીને અનેક સ્તોત્રો વડે તમારું યશોગાન કરે છે। રુદ્રાદિત્યાવસવોયે ચ સાધ્યા વિશ્વેશ્વિનો મરુતશ્ચોષ્મપાશ गंधर्व यक्षा सुरसिद्ध संघा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे। वळी रुद्रो, आदित्यो, वसुओ, साध्य देवगणो, अश्विनी कुमारो, मरुतो अने पितृओ, गंधर्वो, यक्षो, असुरो अने सिद्धोना संगो ए बधाज વિસ્મય પામીને તમને જુએ છે, અર્થાત જોવા છતાં સમજી શકતા નથી, કેમ કે એમની પાસે દ્રષ્ટિ નથી। શ્રી કૃષ્ણે અગાઉ જણાવ્યું છે કે આસુરી સ્વભાવવાળા મને તુચ્છ કહીને સંબોધે છે, સામાન્ય મનુષ્ય જેવો માને છે, જ્યારે હું તો પરમ ભાવ પરમેશ્વરના રૂપમાં સ્થિત છું। આમ છતાં હું મનુષ્ય શરીરનો આધાર છું, એનો વિસ્તાર છું। તેઓ મને આશ્ચર્યથી જોઈ રહ્યા છે, મતલબ કે તેઓ મને સમજી શકતા નથી, મને જોઈ શકતા નથી। રૂપમ મહત્તે બહુવત્ર નેત્રમ महाबाहो बहुबाहुरुपादम् बहूदरं बहुदंष्ट्राकरालं दृष्ट्वा लोका प्रव्यथितास्तथाहम्। हे महाबाहो, श्रीकृष्ण महाबाहु छे अने अर्जुन पण महाबाहु छे। प्रकृति थी पर મહાન સત્તા જેનું કાર્યક્ષેત્ર છે તે મહાબાહુ છે। શ્રી કૃષ્ણ મહાનતામાં પૂર્ણ છે, અધિકતમ સીમામાં છે। અર્જુન એની પ્રવેશિકામાં છે, એના માર્ગમાં છે। મંજિલ માર્ગનો બીજો છેડો તો છે જ। તો હે મહાબાહુ, યોગેશ્વર અનેક મુખ અને નેત્રોવાળું, અનેક હાથ, જાંઘ
અને પગવાળું, અનેક પેટવાળું અને દાઢોને લીધે વિકરાળ લાગતું તમારું મહાન રૂપ જોઈને ત્રણેય લોક અને હું વ્યાકુળ બન્યા છીએ. હવે અર્જુનને ભય લાગવા માંડ્યો છે કે શ્રી કૃષ્ણ આટલા મહાન છે. સ્પૃશં દીપ્તમનેકવર્ણમ વ્યાતાનનમ દીપ્તવિશાલનેત્રમ દૃષ્ટ્વા હિ ત્વાં પ્રવ્યથિતાંતરાત્મા ધૃતિમ ન વિંદામિ શમં ચ વિષ્ણુ. વિશ્વમાં સર્વત્ર અણુરૂપથી વ્યાપ્ત હે વિષ્ણુ, તમને આકાશ સુધી પહોંચેલા ઝળહળતા રંગબેરંગી ખુલ્લા મુખવાળા અને તેજસ્વી વિશાળ આંખોવાળા જોઈને મારું મન વ્યાકુળ બન્યું છે, એટલે હું ધીરજ અને મનના સમાધાન રૂપ શાંતિ ગુમાવી બેઠો છું. દંષ્ટ્રા કરાલા નીચતે મુખાની દૃષ્ટ્વૈવ કાલાનલ સન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસીદ દેવેશ જગન્નિવાસ. હે દેવોના દેવ, હે જગતના આશ્રય, પ્રલય કાળના અગ્નિ જેવા અનેક દાડોથી ભયંકર લાગતા તમારા મુખને જોઈને હું દિશાઓનું ભાન ભૂલ્યો છું અને અશાંત બની ગયો છું, માટે હે પ્રભુ તમે પ્રસન્ન થાઓ. અમી ચ ત્વાં ધૃતરાષ્ટ્રસ્ય પુત્રા સર્વે સહૈવાવનિપાલ સંઘૈ ભીષ્મો દ્રોણ સૂત પુત્રસ્તથાસૌ રાજાઓના સંઘો સહિત ધૃતરાષ્ટ્રના બધા પુત્રો અને અમારા મુખ્ય યોદ્ધાઓ સહિત ભીષ્મ, દ્રોણાચાર્ય તથા તે કર્ણ પણ તમારા વિકરાળ દાઢવાળા ભયાનક મુખોમાં ઝડપથી પ્રવેશી રહ્યા છે. વક્ત્રાણિ તે ત્વરમાણા વિશંતિ દંષ્ટ્રા કરાલાનિ ભયાનકાનિ કેચિદ વિલગ્ના દશનાંતરેષુ સંદ્રિશ્યંતે ચૂર્ણિતૈરુત્તમાંગૈ. અને તેમનામાં ન ગણા તો કચડાયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ચોંટેલા દેખાય છે, તેઓ કેવા વેગથી પ્રવેશે છે હવે એનો વેગ જુઓ. યથા નદીનાં બહવો ભુવેગા સમુદ્રમેવાભિમુખા દ્રવંતિ તથા તવામી નરલોકવીરા વિશંતિ વક્ત્રાણ્યભિવિજ્વલંતિ. જેવી રીતે નદીઓના અનેક જળ પ્રવાહો સમુદ્રની દિશામાં ધસતા હોય છે, એવી જ રીતે આ બધા વીર પુરુષો તમારા ઝળહળતા મુખમાં પ્રવેશ કરે છે. અર્થાત તેઓ પોતે શૂરવીર તો છે જ, પરંતુ તમે સમુદ્રવત્ત છો. તમારી સમક્ષ એમનું બળ અતિ અલ્પ છે. તે શા માટે અને કેવી રીતે પ્રવેશ કરે છે એના માટે ઉદાહરણ આપ્યું છે. યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિશંતિ નાશાય સમૃદ્ધ વેગા તથૈવ નાશાય વિશંતિ લોકા તવાપી વક્ત્રાણી સમૃદ્ધ વેગા.
પતંગિયા જેમ પોતાના વિનાશ માટે પ્રજ્વલિત અગ્નિમાં વેગપૂર્વક ધસી જાય છે, એ જ રીતે તમામ પ્રાણીઓ પોતાના વિનાશ માટે તમારા મુખમાં પૂરા વેગથી દાખલ થઈ રહ્યા છે. લેલી હસે ગ્રસમાન સમંતા લોકાન સમગ્રાન વદનૈર્જ્વલદ્ભિઃ તેજોભિરાપૂર્ય જગત સમગ્રમ ભાસસ્તવોગ્રા પ્રતપંતિ વિષ્ણુ. હે વિષ્ણુ, તમે તમારા પ્રજ્વલિત મુખો વડે ઘણા બધા લોકોને બધી બાજુથી ચાટી રહ્યા છો, એનો આસ્વાદ લઈ રહ્યા છો. હે વ્યાપનશીલ પરમાત્મા, તમારો ઉગ્ર પ્રકાશ આખા જગતને તેજથી ભરી દઈને દપાવે છે. આનો અર્થ એ કે પ્રથમ આસુરી સંપદ પરમ તત્વમાં વિલીન થઈ જાય છે, ત્યારબાદ દૈવી સંપદનું કોઈ પ્રયોજન રહેતું નથી, આથી એ પણ એ સ્વરૂપમાં વિલીન થઈ જાય છે. અર્જુને જોયું કે કૌરવ પક્ષ તદનંતર એના પોતાના પક્ષના યોદ્ધા શ્રીકૃષ્ણના મુખમાં વિલીન થઈ રહ્યા છે. એણે પૂછ્યું, આખ્યાહિ મે કો ભવાનુગ્રહ રૂપો નમોસ્તુ તે દેવવર પ્રસીદ વિજ્ઞાતુમિચ્છામિ ભવંતમાદ્યં નહિ પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ. હે દેવશ્રેષ્ઠ, હું આપની પ્રવૃત્તિ અથવા ચેષ્ટાઓને સમજી શકતો નથી. આપના આદિ સ્વરૂપને હું જાણવા માંગુ છું. હું આપને નમસ્કાર કરું છું. આપ મારા પર પ્રસન્ન થાઓ અને ઉગ્ર રૂપ આપ કોણ છો તે મને કહો. આથી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું, શ્રી ભગવાન ઉવાચ, કાલોસ્મિ લોકક્ષય કૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ રિતેપિ ત્વાં ન ભવિષ્યંતિ સર્વે યેવ સ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધા. હું લોકોનો નાશ કરવા માટે વૃદ્ધિ પામેલો મહાકાળ છું, તેમનો નાશ કરવા માટે પ્રવૃત્ત થયો છું. તું નહીં લડે તો પણ સામેની સેનામાં ઉભેલા કોઈ યોદ્ધાઓ બચવાના નથી, આથી જ પ્રવૃત્ત થયો છું. તસ્માત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન ભૂંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ મયૈવૈતે નિહતા પૂર્વમેવ નિમિત્તમાત્રમ ભવ સવ્યસાચિન. માટે હે અર્જુન, તું ઉભો થા, શત્રુને જીતીને કીર્તિ મેળવ અને બધી જાતની સમૃદ્ધિથી ભરેલું રાજ્ય ભોગવ. એ બધા શૂરવીરોને મેં પહેલેથી જ હણેલા છે, તું માત્ર નિમિત્તરૂપ બન. પ્રાય શ્રી કૃષ્ણએ સર્વત્ર કહ્યું છે કે પરમાત્મા કશું કરતો નથી, કરાવતો નથી, સંયોગથી કશું જોડાતું નથી. મોહયુક્ત બુદ્ધિને કારણે લોકો કહે છે કે પરમાત્મા કરાવે છે, પરંતુ અહીં તો સ્વયં પરમાત્મા ઊભા થઈ જઈને કહે છે, અર્જુન, કરતા હરતા હું છું, મારાથી એ લોકો પહેલેથી જ હણાયેલા છે, માત્ર તું ઊભો થા અને યુદ્ધ કર અને યશને પ્રાપ્ત કર. આવું એટલા માટે છે કે સો કેવલ ભગતનહ હિત લાગી. અર્જુન આ અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યો છે, ભગવાન સ્વયં ઊભા થઈ ગયા. અનુરાગ અર્જુન છે, ભગવાન અનુરાગી માટે સદા સાથે જ ઊભા રહે છે, એના કરતા બને છે, એના રથી બને છે.
ગીતામાં અહીં ત્રીજી વખત સામ્રાજ્યનું પ્રકરણ આવ્યું. પહેલા અર્જુન લડવા ઈચ્છતો ન હતો. એણે કહ્યું કે પૃથ્વીના ધન ધાન્યથી સમૃદ્ધ નિષ્કંટક સામ્રાજ્ય તથા દેવતાઓનું સ્વામીપણું તથા ત્રૈલોક્યના રાજ્યમાં પણ હું ઇન્દ્રિયોને શુષ્ક કરનાર મારા આ શોકને દૂર કરવાનો કોઈ ઉપાય જોતો નથી. તડપતા રહેવાનું હોય તો મારે એ જોઈતું નથી. યોગેશ્વરે કહ્યું, આ યુદ્ધમાં હારશે તો દેવત્વ પામીશ અને જીતશે તો મહામહિમ સ્થિતિ પ્રાપ્ત થશે. હવે અહીં કહે છે કે શત્રુઓ તો મારાથી હણાયેલા છે, તું માત્ર નિમિત્ત બન, યશને પ્રાપ્ત કર અને સમૃદ્ધ રાજ્યને ભોગવ. ફરી એ જ વાત જે વાતથી અર્જુન ચોંકી જાય છે, એમાં એનો શોક દૂર થતો નથી. શું શ્રી કૃષ્ણ ફરીથી એ રાજ્ય આપશે? ના, વસ્તુત વિકારોનો અંત આવતા પરમાત્મ સ્વરૂપની સ્થિતિ જ વાસ્તવિક સમૃદ્ધિ છે, જે સ્થિર અચલ સંપત્તિ છે, જેનો ક્યારેય વિનાશ થતો નથી. એ રાજયોગનું પરિણામ છે. ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથાન્યાનપિ યોધવીરાં મયા હતાંસ્ત્વં જહિમા વ્યથિષ્ઠા યુદ્ધ્યસ્વ ચેતાસ્તિ રણે સપત્નાં. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને બીજા યોદ્ધાઓ એ બધાને મેં હણેલા જ છે. એમને તું હણી નાખ, ભય ન સે. યુદ્ધમાં દુશ્મનોને તું જરૂર જીતીશ, આથી યુદ્ધ કર. અહીં પણ યોગેશ્વરે કહ્યું કે મારા દ્વારા હણાયેલા છે, આ મરેલાઓને તું માર. આમ સ્પષ્ટતા કરી છે કે હું કરતા છું. જો કે પાંચમા અધ્યાયમાં તેઓ કહે છે, શુભ અશુભ પ્રત્યેક કાર્યના પાંચ માધ્યમ છે, અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા અને દૈવ. જેવો એમ કહે છે કે કૈવલ્ય સ્વરૂપ પરમાત્મા કરે છે તો તે અવિવેકી છે, તેમને યથાર્થની જાણ નથી, અર્થાત ભગવાન કરતા નથી. આવો વિરોધાભાસ શા માટે? વસ્તુત પ્રકૃતિ અને પરમાત્મા પુરુષની વચ્ચે એક સીમારેખા છે. જ્યાં સુધી પ્રકૃતિના પરમાણુઓનો દબાવ રહે છે ત્યાં સુધી માયા પ્રેરણા આપે છે અને સાધક તેનાથી અળગો થઈ જાય છે ત્યારે ઈશ્વર ઈષ્ટ અથવા સદગુરુના ઈષ્ટ પ્રેરકના સ્થાન પર સદગુરુ, આત્મા, પરમાત્મા, ઈષ્ટ, ભગવાન વગેરે પર્યાયવાચી શબ્દો છે. ગમે તે કહે એ ભગવાન જ કહે છે. ઈષ્ટ હૃદયપૂર્વક સારથી બને છે. આત્માથી જાગ્રત થઈને અનુરાગી સાધક સ્વયં પથ સંચાલન કરવા લાગે છે. પૂજ્ય મહારાજજી કહેતા હતા કે જે પરમાત્માની ચાહ છે, જે તલ ઉપર આપણે ઉભા છીએ એ તલ પર સ્વયં ઉતરીને આત્માથી જાગૃત ન થઈએ ત્યાં સુધી યોગ્ય રીતે સાધનાનો આરંભ થતો નથી. ત્યાર પછી જે સાધકને પ્રાપ્ત થાય છે એ એની દેન છે. સાધન તો નિમિત્ત માત્ર છે, તે તો એના સંકેત અને આદેશ અનુસાર ચાલે છે. સાધકનો વિજય એની દેન છે, પરમાત્માની દેન છે. આવા અનુરાગી માટે ઈશ્વર પોતાની દ્રષ્ટિથી જુએ છે, દેખાડે છે અને પોતાના સ્વરૂપ સુધી પહોંચાડે છે. આજ શ્રી કૃષ્ણ પણ કહે છે કે મારા દ્વારા મરાયેલા શત્રુઓને તું માર, ચોક્કસ તારો જ વિજય થશે. કેમ કે હું તારી સાથે ઊભો છું. સંજય ઉવાચ. श्रित्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी नमस्कृत्वा भूय एवाह कृष्णं
સગદગદં ભીત ભીત પ્રણમ્ય. સંજયે કહ્યું, જે કંઈ અર્જુને જોયું એ બધું જ સંજયે પણ જોયું. અજ્ઞાનથી આચ્છાદિત મન આંધળો ધૃતરાષ્ટ્ર છે, પરંતુ આવું મન પણ સંયમના માધ્યમથી સારી રીતે દેખી અથવા તો સાંભળી અને સમજી શકે છે. તો સંજયે કહ્યું, કેશવના ઉપર્યુક્ત વચનો સાંભળીને થરથર કાંપતા મુકુટધારી અર્જુને હાથ જોડીને બીતા બીતા ગદગદ કંઠે ફરીથી આ પ્રમાણે કહ્યું. અર્જુન ઉવાચ. સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત પ્રરિષ્યત્યનુરજ્યતે ચ રક્ષાંસિ ભીતાનિ દિશો દ્રવંતિ સર્વે નમસ્યંતિ ચ સિદ્ધ સંઘા. હે અંતર્યામી ઋષિકેશ, હે બધું જ યોગ્ય છે કે આપની કીર્તિથી લોક આનંદ પામે છે અને આપના પ્રત્યે પ્રેમ કેળવતા થાય છે. આપના મહિમાથી ભયભીત રાક્ષસો આમ તેમ નાસભાગ કરે છે અને સિદ્ધોના તમામ સંઘો આપને નમસ્કાર કરે છે. કસ્માચ્ચ તેન નમેરન મહાત્મન ગરીયસે બ્રહ્મણોપ્યાદિકર્ત્રે અનંત દેવેશ જગન્નિવાસ ત્વમક્ષરં સદસત્તત્પરં યત્. હે મહાત્મા, બ્રહ્માના પણ આદિ સર્જનહાર અને સૌથી મોટા એવા આપને તેઓ શા માટે નમસ્કાર ન કરે? આપ સત અસત અને તેનાથી પણ પર અક્ષર બ્રહ્મ પણ છો. અર્જુને અક્ષર સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કર્યું હતું. બૌદ્ધિક સ્તર પર કલ્પના કરીને કે માની લેવા માત્રથી કોઈ આવી સ્થિતિ પ્રાપ્ત થતી નથી. અર્જુનનું પ્રત્યક્ષ દર્શન એની આંતરિક અનુભૂતિ છે. એણે સવિને કહ્યું, ત્વમાદિદેવ પુરુષ પુરાણ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ વેતાસિ વેદ્યમ ચ પરં ચ ધામ ત્વયા તતમ વિશ્વમનંત રૂપ. આપ તો આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય અને જાણવા વાળા છો, જાણવા યોગ્ય પણ છો, તથા આપ પરમ ધામ છો. હે અનંત સ્વરૂપ, આપનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. આપ સર્વત્ર છો. વાયુર્યમોગ્નિર્વરુણ શશાંક પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમસ્તે સ્તુ સહસ્ર કૃત્વઃ પુનશ્ચ ભૂયોપિ નમો નમસ્તે. આપ જ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, પ્રજાપતિ, બ્રહ્મા અને બ્રહ્માના પણ પિતા છો. આપને હજાર વાર નમસ્કાર હોજો, ફરીથી પણ નમસ્કાર હજો. અતિશય શ્રદ્ધા અને ભક્તિને કારણે અર્જુન વારંવાર નમસ્કાર કરવા છતાં પણ ધરાતો નથી. એ કહે છે, નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ અનંત વીર્યામિત વિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોસિ સર્વઃ. હે અત્યંત સામર્થ્યશાળી, આપને આગળ અને પાછળ નમસ્કાર હજો.
હે સર્વાત્મન, આપને બધી બાજુથી નમસ્કાર હજો, કેમ કે આપ અત્યંત શક્તિવાળા છો, અપાર પરાક્રમવાળા છો. આપ સર્વને આવરી રહેલા હોવાથી સર્વ સ્વરૂપ છો અને સર્વત્ર છો. આ રીતે વારંવાર નમસ્કાર કરીને ભયભીત અર્જુને પોતાની ભૂલોની ક્ષમા યાચના કરવા માંડી. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ, અજાનતા મહિમાનમ તવેદમ, મયા પ્રમાદાત પ્રણયેન વાપિ. આપનો આ મહિમા ન જાણતા સખા માનીને મેં આપને હે કૃષ્ણ હે યાદવ હે સખા એવું સંબોધન કરીને પ્રમાદથી કે પ્રેમથી અનુચિત વચન કયા હોય, તથા યચ્ચાવહાસાર્થમસત્કૃતોસિ વિહારશય્યાસન ભોજનેષુ એકોથવાપ્યચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયેત્વામહમ પ્રમેયમ. હે અચ્યુત, રમતા સૂતા બેસતા કે ભોજન કરતા, એકાંતમાં કે ઘણા લોકોની વચ્ચે મેં વિનોદ ખાતર પણ આપનું અપમાન કર્યું હોય તો તે માટે ક્ષમા કરવા હું આપને વિનવું છું. કેવી રીતે ભગવાન ક્ષમા કરે? પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયા ન ત્વત્સમોસ્ત્યભ્યધિક કુતોન્યો લોકત્રયેભ્ય પ્રતિમ પ્રભાવ. આપ આ ચરાચર જગતના પિતા છો, ગુરુથી પણ મોટા ગુરુ છો અને અત્યંત પૂજનીય છો. અપ્રિતમ પ્રભાવવાળા આ ત્રણ લોકમાં આપના સમાન બીજો કોઈ નથી, તો આપના કરતા અધિક તો ક્યાંથી હોય? આપ સખા પણ નથી, કેમ કે સખા તો સમકક્ષ હોય. તસ્માત્ પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામહમીશમીડ્યમ પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાયાર્હસિ દેવ સોઢુમ. આપ ચરાચરના પિતા છો, આથી સાષ્ટાંગ નમસ્કાર કરીને હું આપને પૂજ્ય પરમાત્માને પ્રસન્ન થવાની વિનંતી કરું છું. હે દેવ, પિતા જેમ પુત્રના, મિત્ર જેમ મિત્રના અને પતિ જેમ પ્રિયાના અપરાધ સહન કરી લે છે, તેમ આપ મારા અપરાધ સહન કરી લો. અપરાધ કયો છે? મેં ક્યારેક હે યાદવ હે સખા હે કૃષ્ણ એમ કહ્યું હતું? સમાજની વચ્ચે કે એકાંતમાં પણ આવું કહ્યું હતું? જમતા કે સૂતા કહ્યું હતું? શું કૃષ્ણ કહેવું એ અપરાધ છે? કાળા તો હતા જ, પછી ગોરા કેવી રીતે કહેવાય? યાદવ કહેવું એ પણ અપરાધ ન હતો, કેમ કે તે યાદવ કુળમાં તો જન્મ્યા હતા. સખા કહેવામાં પણ કોઈ અપરાધ ન હતો, કેમ કે સ્વયં કૃષ્ણ પોતાને અર્જુનનો મિત્ર માને છે. એ એક વખત શ્રી કૃષ્ણ કહેવા બદલ અર્જુન અનંત વાર ગદગદિત થઈને પગે પડીને ક્ષમા યાચના કરે છે, તો જપ કોનો કરવો, નામ કોનું લેવું? વસ્તુત યોગેશ્વરે ચિંતનનું વિધાન બતાવ્યું છે, એ જ પ્રમાણે સૌએ કરવું. એમણે પાછળથી કહ્યું કે ઉમિત્ય કાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મામનું સ્મરણ. અર્જુન ઓમ, બસ આટલો જ ઉચ્ચાર અક્ષય બ્રહ્મનો પરિચય આપે છે, એનો તું જપ કર અને મારું ધ્યાન ધર, કેમ કે પરમ ભાવમાં પ્રવેશ મળ્યા બાદ એ મહાપુરુષનું પણ
આજ નામ થશે જે અવ્યક્ત તત્વનો પરિચય આપે છે. પ્રભાવ જોઈને અર્જુનને લાગ્યું કે શ્રી કૃષ્ણ ન તો કાળા છે, ન ગોરા છે, ન સખા છે, ન યાદવ છે, એ તો માત્ર અક્ષય બ્રહ્મ સ્વરૂપ મહાત્મા છે. સંપૂર્ણ ગીતામાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ 5 વાર ઓમ ઓમના ઉચ્ચારણ ઉપર ભાર મૂક્યો. તમારે જપ કરવો હોય તો કૃષ્ણ કૃષ્ણ ન બોલતા ઓમનો જપ કરવો. આમ પણ ભાવિક લોકો કોઈને કોઈ રસ્તો કાઢી જ લેતા હોય છે. કોઈ ઓમ જપવાના અધિકાર અને અનધિકારની ચર્ચાથી ભયભીત છે તો કોઈ મહાત્માઓની દુહાઈ દે છે, અથવા કોઈ કૃષ્ણ જ નહીં એના પહેલા રાધા અને ગોપીઓના નામ એમને જલ્દી ખુશ કરવાની લાલચમાં જપે છે. પુરુષ શ્રદ્ધામય છે, આથી એમનો આ રીતનો જપ માત્ર ભાવુકતા છે. તમે ખરેખર સાચા ભાવિક હો તો એમના આદેશનું પાલન કરો. તે અવ્યક્ત સ્વરૂપ હોવા છતાં આજ તમારી સામે નથી, પરંતુ એમની વાણી તમારી પાસે છે. એમની આજ્ઞાનું પાલન કરવું, અન્યથા તમે જ બતાવો કે ભગવદ્ ગીતામાં તમારું સ્થાન શું છે. હા, એ બાબત નિશ્ચિત છે કે જેઓ અભ્યાસ કરે છે, સાંભળે છે, તે જ્ઞાન તથા યજ્ઞને જાણી લે છે, શુભ લોકને તે પ્રાપ્ત કરી લે છે. અધ્યેશ્યતે ચય ઇમમ શ્રદ્ધાવાન નસ્યશ્ચ શૃણુયાદપિ યો નરઃ. આથી અધ્યયન અવશ્ય કરવું. પ્રાણ અપાનના ચિંતનમાં કૃષ્ણ નામનો ક્રમ પકડમાં આવતો નથી. ઘણા લોકો માત્ર ભાવુકતાથી રાધે રાધે કહેવા લાગે છે. આજકાલ અધિકારીઓ દ્વારા કામ ન કરાવી શકાય તો એના સગા સંબંધી, પ્રેમી યા પત્નીની લાગવગ લગાડીને કામ કઢાવી લેવાની પરંપરા ચાલે છે. લોકો વિચારતા હશે કે કદાચિત ભગવાનના ઘરમાં પણ આવું ચાલતું હશે. આથી ભાવિક લોકોએ પણ કૃષ્ણ કૃષ્ણ કહેવાનું બંધ કરી રાધે રાધે કહેવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, રાધે રાધે શ્યામનો ભેટો કરાવી દે. જે રાધા એકવાર વિખૂટી પડી ગઈ પછી ક્યારેય કૃષ્ણને ન મળી શકી, એ તમને કેવી રીતે શ્યામનો ભેટો કરાવશે. આથી બીજા કોઈનું કહેવું ન માનીને શ્રી કૃષ્ણના આદેશને તમે અક્ષરશઃ માનો અને ઓમનો જાપ કરો. અલબત્ત એમ વિચારવું ઉચિત છે કે રાધા આપણો આદર્શ છે, એના જેટલી લગન આપણામાં પણ હોવી જોઈએ. પ્રાપ્તિની ઈચ્છા હોય તો રાધાની જેમ વિરહી બનવું. આગળ પણ અર્જુને કૃષ્ણ કહ્યું. કૃષ્ણ એમનું પ્રચલિત નામ હતું. આવા ઘણા નામ હતા, જેમ કે ગોપાલ. પરંતુ ઘણા સાધકો ગુરુ, ગુરુ અથવા ગુરુનું પ્રચલિત નામ ભાવુકતાથી જપવા માંગે છે. પરંતુ પ્રાપ્તિ બાદ પ્રત્યેક મહાપુરુષનું એ જ નામ છે જે અવ્યક્ત સ્વરૂપમાં તે સ્થિત છે. ઘણા શિષ્યો પ્રશ્ન કરે છે, ગુરુદેવ ધ્યાન તમારું જ ધરીએ છીએ તો જૂનું ઓમ નામ શા માટે જપીએ? ગુરુ ગુરુ અથવા કૃષ્ણ કૃષ્ણ કેમ ન જપીએ? પરંતુ યોગેશ્વરે અહીં સ્પષ્ટતા કરી કે અવ્યક્ત સ્વરૂપમાં વિલય થતાની સાથે મહાપુરુષનું પણ એ જ નામ થઈ જાય છે જેમાં તે સ્થિત છે. કૃષ્ણ સંબોધન હતું, જપવાનું નામ નહીં. અર્જુને શ્રી કૃષ્ણ પાસે પોતાના અપરાધોની ક્ષમા યાચના કરી એમને સ્વાભાવિક રૂપમાં પ્રત્યક્ષ થવાની વિનંતી કરી. શ્રી કૃષ્ણ માની ગયા, તે સહજ થઈ ગયા. અર્થાત શ્રી કૃષ્ણએ અર્જુનને ક્ષમા આપી દીધી. એણે નિવેદન કર્યું, દૃષ્ટપૂર્વં ઋષિતોસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતં મનોમિ તદેવ મે દર્શય દેવરૂપં પ્રસીદ દેવેશ જગન્નિવાસ. હજી સુધી અર્જુનની સમક્ષ યોગેશ્વર વિશ્વરૂપમાં છે. આથી તે કહે છે કે અગાઉ મેં નહોતું જોયું એવું આપનું આશ્ચર્યમય રૂપ જોઈને આનંદિત થઈ રહ્યો છું તથા મારું મન ભયથી વ્યાકુળ પણ બની રહ્યું છે.
પ્રથમ તો મિત્ર સમજતો હતો, ધનુર્વિદ્યામાં કદાચ પોતાને વિશેષ કુશળ માનતો હતો, પરંતુ હવે પ્રભાવ જોઈને ભય લાગવા માંડ્યો છે. આગલા અધ્યાયમાં પ્રભાવ સાંભળીને પોતાને જ્ઞાની માનતો હતો. જ્ઞાનીને શું ભય લાગે નહીં? વસ્તુતઃ પ્રત્યક્ષ દર્શનનો પ્રભાવ વિલક્ષણ હોય છે. બધું જ સાંભળી અને માની લીધા બાદ પણ ચાલીને જાણવાનું બાકી જ રહે છે. તે કહે છે, પહેલા ન જોયેલા આપના આ રૂપને જોઈને હું હર્ષિત થઈ રહ્યો છું અને મારું મન ભયથી વ્યાકુળ પણ બની રહ્યું છે. આથી હે દેવ, આપ પ્રસન્ન થાઓ. હે દેવેશ, હે જગન્નિવાસ, આપ આપનું પેલું રૂપ જ મને બતાવો. કયું રૂપ? કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ ઇચ્છામિ ત્વાં દ્રષ્ટુમહં તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. હું આપને પહેલા જેવા જ, અર્થાત માથા પર મુગટ ધારણ કરેલા, હાથમાં ગદા અને ચક્ર લીધેલા હોય એવા મૂળ સ્વરૂપે જોવા માંગુ છું. આથી હે વિશ્વરૂપ, હે સહસ્રબાહુ, આપ આપના ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રત્યક્ષ થાઓ. કેવું રૂપ જોવા માંગો છો? ચતુર્ભુજ રૂપ. હવે જોવું છે કે ચતુર્ભુજ રૂપ શું છે. શ્રી ભગવાન ઉવાચ. પ્રસન્નેન તવાર્જુનેદં રૂપં પરં દર્શિતમાત્મયોગા તેજોમયં વિશ્વમનંતમાદ્યં યન્મે ત્વદન્યેન ન દૃષ્ટપૂર્વમ. આ રીતે અર્જુનની પ્રાર્થના સાંભળીને શ્રીકૃષ્ણ બોલ્યા, અર્જુન, તારા ઉપર પ્રસન્ન થઈને મારી યોગ શક્તિ વડે મેં તને મારું તેજસ્વી, વિશ્વવ્યાપી, અનંત, શ્રેષ્ઠ અને આદિ સ્વરૂપ બતાવ્યું છે, જે તારા સિવાય આ પહેલા બીજા કોઈએ જોયું નથી. વેદયજ્ઞાધ્યયનૈર્ન દાનૈઃ ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ એવં રૂપઃ શક્ય અહં ત્રિલોકે દ્રષ્ટુમ ત્વદન્યેન કુરુ પ્રવીર. અર્જુન, આ મારું વિશ્વરૂપ મનુષ્ય લોકમાં વેદાભ્યાસ વડે, યજ્ઞ વડે, દાન વડે, બીજા અનુષ્ઠાન વડે કે ઉગ્ર તપશ્ચર્યા વડે પણ તારા સિવાય બીજા કોઈથી જોઈ શકાય એમ નથી. તો ગીતા તમારા સૌ માટે બેકાર છે. ભગવદ્ દર્શનની યોગ્યતા અર્જુન સુધી જ સીમિત થઈ. અલબત્ત પાછળ બતાવવામાં આવ્યું છે કે અર્જુન રાગ, ભય અને ક્રોધ રહિત અનન્ય મનથી મારે શરણે આવનાર ઘણા લોકો જ્ઞાનરૂપી તપથી પવિત્ર થઈને સાક્ષાત મારા સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે. અહીં કહે છે, તારા સિવાય કોઈ જોઈ શક્યું નથી અને ભવિષ્યમાં કોઈ જોઈ શકશે પણ નહીં. અર્જુન કોણ છે? શું પિંડધારી છે? શું કોઈ શરીરધારી છે? ના, ખરેખર તો અર્જુન એટલે અનુરાગ. અનુરાગ વગરનો મનુષ્ય ન કદી જોઈ શક્યો છે, ન ભવિષ્યમાં કદી જોઈ શકશે. તમામ દિશાએથી મનને પાછું વાળીને એકમાત્ર ઇષ્ટમાં રાગ રાખવો એ જ અનુરાગ છે. અનુરાગીને માટે પ્રાપ્તિનું આ જ વિધાન છે. માતે વ્યથામાં ચ વિમૂઢ ભાવો
दृष्ट्वा रूपं घोरमीद्रिं ममेदं व्यपेतभिप्रीतमना पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य। આ મારું વિકરાળ રૂપ જોઈને તને વ્યથા ન થાઓ કે તારામાં મૂળતા ન આવો। ભય રહિત અને પ્રસન્ન ચિત બનીને તું ફરીથી મારું આ પહેલાનું મૂળ સ્વરૂપ જો। સંજય બોલ્યો। સંજય ઉવાચ, इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्य वपुर्महात्मा। भगवान वासुदेवे अर्जुन ने आ प्रमाणे कहीने તેને પોતાનું મૂળ સ્વરૂપ ફરીથી બતાવ્યું અને તે મહાત્માએ ફરીથી સૌમ્ય સ્વરૂપ ધારણ કરીને એ ભયભીત બનેલા અર્જુનને આશ્વાસન આપ્યું। અર્જુન બોલ્યો। અર્જુન ઉવાચ, दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन इदानीमस्मि संवृत्तः सचेता प्रकृतिं गतः। हे जनार्दन, आपनु आ सौम्य मनुष्य स्वरूप जोईने हूँ प्रसन्न थयो छुं। મારી સ્વસ્થતા પાછી આવી છે। અર્જુને કહ્યું હતું કે હે ભગવાન, હવે આપ મને આપનું મૂળ ચતુર્ભુજ સ્વરૂપ બતાવો। યોગેશ્વરે એ સ્વરૂપે દર્શન આપ્યું, પરંતુ અર્જુને જ્યારે જોયું ત્યારે શું પામ્યો? માનુષમ રૂપ, મનુષ્યનું રૂપ જોયું। વસ્તુત પ્રાપ્તિ પછી મહાપુરુષ ચતુર્ભુજ કે અનંતભુજ કહેવાય છે। બે બાહુવાળા મહાપુરુષ તો અનુરાગી સમક્ષ બેઠા જ છે, પરંતુ અન્યત્ર ક્યાંકથી કોઈ સ્મરણ કરે છે તો તે જ મહાપુરુષ એ સ્મરણ કરતાથી જાગૃત રથી થઈને એમનું પણ માર્ગદર્શન કરાવે છે। ભુજા કાર્યનું પ્રતીક છે, તે અંદર પણ કાર્ય કરે છે, બહાર પણ કાર્ય કરે છે, તે ચતુર્ભુજ સ્વરૂપ છે। એમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ, ક્રમશઃ વાસ્તવિક, લક્ષદોષ, સાધન ચક્રનું પ્રવર્તન, ઇન્દ્રિયોનું દમન અને નિર્મળ નિર્લેપ કાર્યક્ષમતાનું પ્રતીક માત્ર છે। આ જ કારણથી ચતુર્ભુજ રૂપમાં યોગેશ્વરને જોયા છતાં પણ અર્જુનને તો એ મનુષ્ય રૂપમાં જ દેખાયા। ચતુર્ભુજ એ તો મહાપુરુષોના શરીર અને સ્વરૂપથી કાર્ય કરવાની વિધિ વિશેષનું એક નામ માત્ર છે, એ કંઈ ચાર હાથવાળા કોઈ કૃષ્ણ નથી। શ્રી ભગવાન ઉવાચ, સુદુર્દર્શમિદં રૂપં દૃષ્ટવાનસિ યન્મમ દેવાપ્યસ્ય રૂપસ્ય મહાત્મા શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન, તે જોયું તે મારું આ રૂપ જોવાનું અતિ દુર્લભ છે, કેમ કે દેવતા પણ હંમેશા આ રૂપને જોવાની ઈચ્છા રાખે છે। વસ્તુત તમામ લોકો સંતોને ઓળખી શકતા નથી। પૂજ્ય સત્સંગી મહારાજ અંત પ્રેરણાવાળા પૂર્ણ મહાપુરુષ હતા, પરંતુ લોકો એમને પાગલ સમજતા। કેટલાક પુણ્યાત્માઓને આકાશવાણી થઈ કે તે સદગુરુ છે, માત્ર તેવા લોકોએ એમને હૃદયથી પકડ્યા, એમના સ્વરૂપને ઓળખ્યું
અને પોતાની ગતિ પ્રાપ્ત કરી લીધી. શ્રી કૃષ્ણ આજ કહે છે કે જેમના હૃદયમાં દૈવી સંપત્તિ જાગૃત છે તે દેવતા સદૈવ આ રૂપના દર્શનની આકાંક્ષા રાખે છે. શું યજ્ઞ, દાન અથવા વેદાધ્યયનથી તમને જોઈ શકાય છે ખરા? મહાત્મા કહે છે, નાહં વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્જયા શક્ય એવં વિધો દ્રષ્ટુમ દૃષ્ટવાનસી માં યથા. તે જોયેલા મારા સ્વરૂપનું દર્શન અતિ દુર્લભ છે. તે કરેલું મારા વિશ્વરૂપનું દર્શન તો વેદ વડે, તપ વડે, દાન વડે કે યજ્ઞ વડે પણ થઈ શકે તેમ નથી. તો શું તમને જોવાનો કોઈ ઉપાય નથી? મહાત્મા કહે છે, એક ઉપાય છે. ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવં વિધોર્જુન જ્ઞાતું દ્રષ્ટું ચ તત્વેન પ્રવેષ્ટું ચ પરમ તપ. હે અર્જુન, હે પરમ તપ, મારા સ્વરૂપનું ખરેખરું જ્ઞાન, તેનું દર્શન અને તેનો ખરેખરો અનુભવ તો માત્ર અનન્ય ભક્તિ વડે જ શક્ય બને છે. અંતમાં જ્ઞાન પણ અનન્ય ભક્તિમાં પરિણત થાય છે, જેમ સાતમા અધ્યાયમાં દ્રષ્ટવ્ય છે. પછી એમણે કહ્યું કે તારા સિવાય કોઈ જોઈ શક્યું નથી અને કોઈ જોઈ શકશે નહીં. જ્યારે અહીં કહ્યું કે અનન્ય ભક્તિથી મને જોઈ શકવા ઉપરાંત મને જાણીને મારામાં પ્રવેશ પણ મેળવી શકાય છે, અર્થાત અર્જુન અનન્ય ભક્તનું નામ છે, એક અવસ્થાનું નામ છે, અનુરાગ જ અર્જુન છે. અંતમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, મત્કર્મ કૃન મત પરમો મદભક્ત સંગવર્જિતઃ નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સમામેતિ પાંડવ. હે અર્જુન, જે પુરુષ મારે માટે નિર્દિષ્ટ કર્મ અર્થાત નિયત કર્મ, યથાર્થ કર્મ કરે છે, મત પરમઃ મારે જ પરાયણ રહે છે, જે મારો અનન્ય ભક્ત છે, સંગ વર્જિતઃ આસક્તિથી કર્મ થઈ શકતું નથી, આથી સંગદોષ રહિત થઈને તમામ પ્રાણી માત્ર પ્રત્યે વેરભાવ રહિત છે તે મને પામે છે. તો શું અર્જુને યુદ્ધ કર્યું? પ્રતિજ્ઞા કરીને એણે જયદ્રથ વગેરેને માર્યા? નિર્વૈર્યઃ સર્વભૂતેષુ, એમને મારતો હોત તો ભગવાનને જોઈ શકત નહીં. જ્યારે અર્જુને તો ભગવાનને જોયા છે. આના ઉપરથી સિદ્ધ થાય છે કે ગીતામાં એક પણ શ્લોક એવો નથી કે જે બહારની મારફાડ કાપા કાપીનું સમર્થન કરતો હોય. જે નિર્દિષ્ટ કર્મ યજ્ઞની પ્રક્રિયાનું આચમન કરશે, જે અનન્ય ભાવથી એના સિવાય બીજાનું સ્મરણ પણ નહીં કરે, જે આસક્તિ રહિત રહે, તેને પછી યુદ્ધ કેવું? તમારી સાથે કોઈ હોય જ નહીં તો તમે યુદ્ધ કેવી રીતે કોની સાથે કરો? પ્રાણી માત્ર પ્રત્યે જે વેરભાવથી મુક્ત રહે છે, કોઈને સતાવવાની જેને કલ્પના પણ નથી આવતી, તે મને પામે છે. તો શું અર્જુને યુદ્ધ કર્યું? કદાપી નહીં. વાસ્તવમાં આસક્તિથી મુક્ત બનીને અનન્ય ભાવથી ધ્યાન ધરો છો, નિર્ધારિત યજ્ઞની ક્રિયામાં પ્રવૃત્ત રહો છો, ત્યારે સામા પક્ષે રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે દુર્જય શત્રુ રૂકાવટ રૂપે હાજર જ હોય છે. આ રૂકાવટ પાર કરવી એ જ યુદ્ધ છે. નિષ્કર્ષ. આ અધ્યાયના આરંભમાં અર્જુને કહ્યું, ભગવાન, આપની વિભૂતિઓ મેં વિસ્તારથી સાંભળી, તેનાથી મારો મોહ
નાશ પામ્યો છે, અજ્ઞાનનું શમન થયું છે. પરંતુ જેમ આપે જણાવ્યું કે આપ સર્વત્ર વ્યાપ્ત છો, તો હું એ જોવા માંગુ છું. હું તે જોઈ શકવા સમર્થ હોઉં તો મને આપનું એ સ્વરૂપ કૃપા કરીને બતાવો. અર્જુન પ્રિય મિત્ર હતો, અનન્ય ભક્ત હતો. આથી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કોઈ વિરોધ ન કર્યો, તરત પોતાનું એ વિરાટ સ્વરૂપ બતાવવા લાગ્યા. તેમણે કહ્યું કે હવે બારી અંદર ઉભેલા સપ્તર્ષિઓ અને તેમની પણ પહેલા થઈ ગયેલા ઋષિઓને જો, બ્રહ્મા અને વિષ્ણુને જો, સર્વત્ર વ્યાપેલું મારું તેજ જો. મારા શરીરના એક સ્થાન પર ઉભો રહીને તું ચરાચર સમગ્ર જગતને નિહાળ. પરંતુ અર્જુન તો આંખો ચોળતો જ રહી ગયો. આ રીતે યોગેશ્વર શ્રી કૃષ્ણ 2-3 શ્લોક સુધી સતત સ્વરૂપ દર્શાવતા ગયા, પરંતુ અર્જુનને તો કાંઈ નજરે ન પડ્યું. તમામ વિભૂતિઓ તે સમયે પણ યોગેશ્વરમાં હતી, પરંતુ અર્જુનને તો સામાન્ય મનુષ્ય તરીકે જ દેખાતા હતા. આ રીતે બતાવતા બતાવતા શ્રી કૃષ્ણ અટકી જાય છે અને કહે છે, હે અર્જુન, તારી આ આંખોથી તું મને જોઈ શકીશ નહીં, તારી બુદ્ધિથી તું મને પારખી શકીશ નહીં. આથી હું તને એવી દ્રષ્ટિ આપું છું જેની મદદથી તું મને જોઈ શકીશ. ભગવાન તો સામે જ ઊભા હતા. અર્જુને વિરાટ સ્વરૂપ જોયું અને આ સાક્ષાત્કાર થયા પછી તે પોતાની ક્ષુદ્ર ભૂલો બદલ શ્રી કૃષ્ણની ક્ષમા માગવા લાગ્યો. જોકે વાસ્તવમાં તે ભૂલો ન હતી. ઉદાહરણ તરીકે, ભગવાન, ક્યારેક હું આપને કૃષ્ણ યાદવ તો ક્યારેક સખા કહેતો, આને માટે આપ મને ક્ષમા કરો. શ્રી કૃષ્ણે ક્ષમા આપી, કેમ કે અર્જુનની પ્રાર્થના સાંભળીને તેઓ સૌમ્ય સ્વરૂપમાં આવી ગયા અને અર્જુનને ધીરજ બંધાવી. વસ્તુત કૃષ્ણ કહેવું એ કોઈ અપરાધ ન હતો. એ કાળા હતા એટલે ગોરા કેવી રીતે કહેવાય? યદુવંશમાં જન્મ લીધો હતો. કૃષ્ણ પોતે જ પોતાને અર્જુનનો મિત્ર માનતા હતા. વાસ્તવમાં પ્રત્યેક સાધક પહેલા મહાપુરુષને આવો જ સમજે છે. કેટલાક એને રૂપ અને આકૃતિથી સંબોધિત કરે છે, કેટલાક એની વૃત્તિથી એને પોકારે છે, કેટલાક એને પોતાની સમકક્ષ માને છે, પરંતુ એના યથાર્થ સ્વરૂપને પામી શકતા નથી. એમના અચિંત્ય સ્વરૂપને અર્જુન સમજ્યો. આથી એને જણાવ્યું કે શ્રી કૃષ્ણ ન તો કાળા છે, ન તો ગોરા છે, ન કોઈ કુળના છે કે ન કોઈના સાથી છે. એમની સમાન કોઈ છે જ નહીં તો સમકક્ષ કેવા? આ તો અચિંત્ય સ્વરૂપ છે. જેને તે સ્વયં દેખાડે તે જ એમને જોઈ શકે છે. આથી અર્જુને પોતાની પ્રારંભ કાળની ભૂલો માટે ક્ષમા માગી. પ્રશ્ન એ થાય છે કે કૃષ્ણ કહેવું એક અપરાધ હોય તો એનો જાપ કેવી રીતે કરવો? યોગેશ્વર શ્રી કૃષ્ણે જપ કરવા પોતે જ આગ્રહ રાખ્યો છે. એમણે જ જપ વિધિ બતાવી છે, એ વિધિથી જ તમારે ચિંતન સ્મરણ કરવું, અને તે છે ઓમિતિકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનું સ્મરણ. ઓમનો જપ, ઓમ અક્ષય બ્રહ્મનો પર્યાય છે. ઓ અહમ સ ઓમ, જે વ્યાપ્ત છે તે સત્તા મારામાં છુપાયેલી છે. ઓમનો આશય આ જ છે. તમે જપ એનો કરો અને ધ્યાન મારું ધરો. રૂપ પોતાનું, નામ ઓમનું બતાવ્યું. અર્જુને વિનંતી કરી કે ચતુર્ભુજ રૂપના દર્શન કરાવો. શ્રી કૃષ્ણએ આથી સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું. અર્જુને કહ્યું, ભગવાન, આપનું આ સૌમ્ય માનવ સ્વરૂપ જોઈને હવે હું સ્વસ્થ થયો. એણે માગ્યું ચતુર્ભુજ સ્વરૂપ, પરંતુ ભગવાને બતાવ્યું મનુષ્ય સ્વરૂપ. વાસ્તવમાં શાશ્વતમાં પ્રવેશવાળો યોગી શરીરથી અહીં બેઠો છે, બહાર બે હાથોથી કામ કરે છે, અને સાથોસાથ અંતરાત્માથી જાગૃત થઈને જે કોઈ ભાવિકીનું સ્મરણ કરે છે ત્યાં તે તેમના હૃદયમાં પ્રેરક થઈને કાર્ય કરે છે. હાથ એમના કાર્યના પ્રતીક છે. આ ચતુર્ભુજ છે. શ્રી કૃષ્ણે કહ્યું, અર્જુન, તારા સિવાય મારા આ રૂપને કોઈ જોઈ શક્યું નથી અને ભવિષ્યમાં કોઈ જોઈ શકશે પણ નહીં. તો ગીતા તો આપણા માટે વ્યર્થ નીવડે. પરંતુ એવું નથી. યોગેશ્વર કહે છે, એક ઉપાય છે.
જે મારો અનન્ય ભક્ત છે, મારા સિવાય બીજા કોઈનું સ્મરણ નથી કરતો, તે નિરંતર મારું જ ચિંતન કરનારો છે, તે અનન્ય ભક્તિથી મને પ્રત્યક્ષ જોઈ જેમ અર્જુને એમને જોયા. અનન્ય ભક્તિથી મને પ્રત્યક્ષ જોઈ એ ભક્ત તત્વને જાણીને મારામાં પ્રવેશ કરી શકે છે. અર્થાત અર્જુન અનન્ય ભક્ત હતો. ભક્તિનું પરિમાર્જિત રૂપ છે અનુરાગ, ઇષ્ટ માટેની લગન. મિલહી ન રઘુપતિ બિનુ અનુરાગ. અનુરાગ વગરનો પુરુષ કશું પામી શકતો નથી અને કશું પામી શકશે પણ નહીં. અનુરાગ વિના કોઈ ગમે તેટલા યોગ કરે, જપ કરે, તપ કરે કે દાન કરે, પણ તેને ઇષ્ટની પ્રાપ્તિ થતી જ નથી. ઇષ્ટને અનુરૂપ રાગ અથવા અનન્ય ભક્તિ નિતાંત આવશ્યક છે. અંતમાં શ્રીકૃષ્ણએ કહ્યું, અર્જુન મારા દ્વારા નિર્દિષ્ટ કર્મ કર, મારો અનન્ય ભક્ત બન, મારું શરણ સ્વીકાર, પરંતુ આસક્તિ છોડી દે. આસક્તિ સાથે કોઈ કર્મ થઈ શકતું નથી. આસક્તિ આ કર્મ પ્રાપ્તિમાં બાધક બને છે. જે વેરભાવ રહિત છે તે મને પ્રાપ્ત કરે છે. સંગદોષ ન હોય ત્યાં મને છોડીને બીજો કોઈ હોતો નથી. વેરનો માનસિક સંકલ્પ પણ નથી હોતો તો યુદ્ધ કેવું? બહારની દુનિયામાં લડાઈ ઝઘડા થતા રહે છે, પરંતુ વિજય જીતનારને મળતો નથી. દુર્જય સંસારરૂપી શત્રુને અનાસક્તિ રૂપી શસ્ત્રથી કાપીને પરમમાં પ્રવેશ મેળવવો એ જ વાસ્તવિક વિજય છે, જેના પછી ક્યારેય હાર હોતી નથી. આ અધ્યાયમાં પહેલા તો યોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનને દ્રષ્ટિ આપી, ત્યારબાદ પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. આથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામ એકાદશોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદ અર્થાત બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણાર્જુન સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયાહ યથાર્થ ગીતા ભાષ્ય વિશ્વરૂપ દર્શન યોગો નામ એકાદશોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત્.